નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં યુથ વિદ્યાકુલની અંદર આજના ડેમોલેક્શનની અંદર હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી અને તમારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના સવાલો ચેપ્ટર ત્રણના જે ધોરણ દસ વિષય વિજ્ઞાન ધાતુઓ અને અધાતુવાળા ચેપ્ટરમાંથી આપણે કેટલાક બેઝિક સવાલો લઈશું કે જે તમને આ ચેપ્ટર ગેઇન કરવામાં ખૂબ જ કામમાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો મારી સાથે બનતા રહેજો ચેપ્ટર નંબર ત્રણ જે છે વિદ્યાર્થી મિત્રો એ એનો કુલ ગુણભાર જે છે ને એનો જે કુલ ગુણભાર એ છ છે બરાબર અને એમાંથી ત્રણ ગુણના બે સવાલ પૂછાય છે તો પાઠનું જે ટાઇટલ છે વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુઓ તો આપણે એને ડિસ્કસ કરીએ ચાલો પેલા એ પેલા હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે જો તમે ધોરણ નવ માંથી દસમા ધોરણમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થી હોય તો તમારા માટે અમે ખૂબ સરસ મજાની વસ્તુ લઈને આવી રહ્યા છીએ એ પણ તમારા માટે રજિસ્ટર યોર નેમ ઓન ડબલ એટ ડબલ સિક્સ ફોર થ્રી સિક્સ ફોર એટ ટુ પર મતલબ કે તમે તમારા નામથી વોટ્સઅપ આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો કેટલી માહિતી કે ભાઈ તમે તમારું નામ ધોરણ અને શહેર અમને જો આ નંબર ઉપર વોટ્સઅપ કરશો તો અમે અમારા એજ્યુકેશન વોસ્ટ જેટલા પણ ગ્રુપ ચાલે છે એ ગ્રુપ્સની અંદર તમને અમે એડ કરી દઈશું એનાથી ફાયદો શું કે ભાઈ તમને અમારા દ્વારા ચાલતા લાઈવ લેક્ચર્સ છે એની માહિતી મળશે રેકોર્ડેડ લેક્ચર છે એની માહિતી મળશે અમારા દ્વારા જે કાંઈ એજ્યુકેશનલ પોસ્ટ છે બરાબર એ તમામ માહિતી તમને મળશે આ ઉપરાંત ખાસ તમને ઘણી બધી એવી મટિરિયલ્સ પણ મળશે કે જેનાથી તમે તમારા ગોલને એચીવ કરી શકો તો આ છે વિદ્યાકુલ એપ જેની ઉપર અમે લાઈવ લેક્ચર્સ આપી રહ્યા છીએ તો રાની નહીં જો આજે જ વિદ્યાકુલ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને યુથ એજ્યુકેશનના ટેલિગ્રામ ચેનલથી પણ તમે અમને ફોલો કરી શકો છો ડબલ એટ ડબલ સિક્સ ફોર થ્રી સિક્સ ફોર એટ ટુ પર વોટ્સએપના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને ફેસબુક યુથ એજ્યુકેશન પેજ પર લાઈક કરી શેર કરી અને પણ અમારી સાથે જોડાઈ શકો છો અને યુથ એજ્યુકેશન ડોટ એપ બરાબર ઇન્સ્ટા પરથી તમે અમને ફોલો કરી શકો છો તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો સવાલ છે તમારી પાસે તેમની વાહકતાના ગુણધર્મના ઉદાહરણ સહિત વર્ગીકૃત કરો ભાઈ કેટલાક તત્વો એવા છે જો કે બેઝિક માહિતી તમારી પાસે હશે જ કે ભાઈ દુનિયાની અંદર અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો એકથી લઈને એકસો અઢાર તત્વો છે એક થી લઈને એકસો અઢાર તત્વો છે જેમાંથી બાવીસ તત્વો કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે છે મતલબ કે જમીન ખોદો એટલે મળી આવે છે વાતાવરણમાંથી મળી આવે છે તો કુદરતમાંથી એવા બાવીસ તત્વો છે કે જે મુક્ત સ્વરૂપે મળી આવે છે બાકી બધા જે તત્વો છે એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાના સ્વરૂપમાં મળતા આવતા હોય છે અથવા તો એને લેબોરેટરીની અંદર બનાવવા પડતા હોય છે બરાબર છે તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તત્વોની તેમની વાહકતાના આધારે હવે તમને ખબર છે વાહકતા એટલે કોની વાહકતા અહીંયા ગણવામાં આવતી હોય દાખલા તરીકે આપણે વિદ્યુતની વાત કરીએ તો કેટલાક પદાર્થો કેટલાક તત્વો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જેમાંથી વિદ્યુતનું વહન થાય છે અને કેટલાક તત્વો એવા છે કે જેમાંથી વિદ્યુતનું વહન નથી થતું અને કેટલાક એવા છે કે બહુ અલ્પ માત્રામાં વિદ્યુતનું વહન કરે તો ચાલો એની વાહકતાના આધારે આપણે કેટેગરી વાઇઝ જોઈએ કે ભાઈ તત્વોને તેમની વાહકતાના ગુણધર્મના આધારે નીચે મુજબ ત્રણ પ્રકારો પડે છે કેટલા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ત્રણ પ્રકારોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે પહેલું છે ધાતુઓ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ધાતુઓ બરાબર તો ધાતુઓ વિદ્યુતના સુવાહકો હોય છે તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે જોજો સાંભળજો તેમ તેઓની વાહકતાનું મૂલ્ય છે એ ખૂબ જ વધુ હોય છે દાખલા તરીકે કોપર છે એ ધાતુ છે એલ્યુમિનિયમ છે એ ધાતુ છે સિલ્વર છે એ ધાતુ છે એટલા માટે જ આપણે વિદ્યુતના જેટલા પણ ઉપકરણો છે એમાંના જે તાર તમે જોયા છે બરાબર છે એમના જે વાયરો જોયા છે એ મેજોરિટી કોપરના હોય છે એલ્યુમિનિયમના હોય છે હવે સિલ્વર ચાંદી આ ચાંદીનો ઉપયોગ તમે જે સોલાર પ્લેટ જોવો છો ને એ સોલાર સેલોને જોડીને સોલાર પ્લેટ બનાવવામાં આવી તો બે સોલાર સેલને જોડવા માટે ચાંદી જેવી કિંમતી ધાતુનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો કારણ કે એમની સુવાહકતા બધા જ કરતાં વધુ છે એનો અવરોધ ખૂબ ઓછો છે તો આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા આ બધી ધાતુઓ છે કે જે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ તમારા વાહનોના જે સ્ટીલની બોડીના ટાયરો છે બેટરી જે છે બરાબર તાંબુ જે છે આ બધા જ ધાતુઓની કેટેગરીમાં આવે કે જેમની સુવાહકતા ખૂબ વધારે હોય છે અને અધાતુઓ બે નંબર એની વાત કરીએ તો તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે એમની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે દોસ્ત મતલબ કે ધાતુ કરતાં ખૂબ જ ઓછું જેમાં આપણે વાત કરીએ તો ઓક્સિજન છે એ અધાતુ છે નાઇટ્રોજન છે એ અધાતુ છે ક્લોરીન છે એ અધાતુ છે સલ્ફર છે એ અધાતુ છે તો આવા અધાતુઓ છે ખાસ યાદ રાખજો આ ચેપ્ટરની અંદર ધાતુ કોને કહેવાય અધાતુ કોને કહેવાય જો એ તમને વધારે ખ્યાલ હશે તો ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે તમે ખૂબ જ સરળતાથી એને મેન્ટેન કરી શકો છો એને યાદ રાખી શકો છો એને લખી શકો છો આગળ વાત કરીએ તો જો આ બધી જ મેટલ નોન મેટલ એટલે અધાતુ છે એમાં આ જે હીરો દેખાય છે એ કાર્બનનું એવું સ્વરૂપ છે દુનિયાનું સખત સ્વરૂપ એ અધાતુ છે કાર્બન છે અધાતુ છે બરાબર કોલસો અધાતુ છે ફોસ્ફરસ આ ફોસ્ફરસ તમે જોયો હશે તમારી દીવાશળીની પેટી હોય ને એમાં જે દીવાસળીની ઉપર જે લાલ ભાગ હોય છે એ આ ફોસ્ફરસ હોય છે સલ્ફર છે આ બધી જ વસ્તુ અધાતુ છે ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી કેટેગરી છે વાહકતાના આધારે અર્ધ ધાતુઓ તો તેઓની વાહકતાનું મૂલ્ય ધાતુ કરતાં ઓછું હોય છે અને અધાતુ કરતાં વધુ હોય છે આ બંનેની વચ્ચે આવે અર્ધ ધાતુ તો જો અહીંયા લખું વાહકતાનું મૂલ્ય ધાતુ તત્વો કરતાં ઓછું પરંતુ અધાતુ તત્વો કરતાં વધુ હોય છે જેમ કે સિલિકોન અને જર્મેનિયમ આ બંને અર્ધ ધાતુઓ છે આ અર્ધ ધાતુઓનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો સોલાર પ્લેટની બનાવટમાં ટ્રાન્ઝિસ્ટરની બનાવટમાં સર્કિટોની બનાવટની અંદર આ બંને અર્ધ ધાતુઓનો ઉપયોગ થાય તો તમે જોઈ શકો છો કે તમારું પીસી હોય છે એમાં મધરબોર્ડ હોય ને આ મધરબોર્ડની અંદર જે પ્રોસેસર હોય ને એ પ્રોસેસરની ચિપ્સ એ સિલિકોન અને જર્મેનિયમ અર્ધ ધાતુઓની બનેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો હા આપણે સિમ્પલ માહિતી મેળવી ધાતુ અધાતુ અને અર્ધ ધાતુ આટલી ત્રણ પ્રકારના અત્યારે આપણે ત્રણ પ્રકારમાં દરેક તત્વોની કેટેગરી કરેલી છે વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા માસ્ટર ક્લાસનું આયોજન કરેલું છે શું વાત કરું જેની અંદર ધોરણ નવ અને દસની અંદર અમે ગણિત વિજ્ઞાન ટેકનોલોજી અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય ચાર વિષયોનો ખૂબ નજીવી ફીએ અને ખૂબ ઉમદા રીતે ગુજરાતના ટોપ ક્લાસ એજ્યુકેટરો સાથે તમને અમે અભ્યાસ પૂરો પાડીએ છીએ તો જો તમારે અમારી સાથે જોડાવું છે તો દેર ન કરો આજે જ અમારી સાથે જોડાવ અને તમને હેલ્પલાઇન નંબર આપેલા છે આ નંબર પર તમે અમને કોલ કરીને જરૂરથી તમે અમારા બધા જ કોર્સ વિશે માહિતી મેળવી શકો છો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર જરૂરથી કોલ કરજો ત્યારબાદ આવી જ રીતે અમે વિદ્યાર્થી મિત્રો અગિયાર બાર કોમર્સ માટે પણ આ લેક્ચર્સ મતલબ કે માસ્ટર ક્લાસનું આયોજન કરેલું છે જેમાં મુખ્ય પાંચ વિષય એકાઉન્ટ આંકડા શાસ્ત્ર અર્થશાસ્ત્ર બી અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ કરેલો છે અને એ પણ ખૂબ નજવી ફી સાથે ખૂબ ઉમદા રીતે અમે ભણાવીએ છીએ તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ધાતુના સામાન્ય ગુણધર્મોની વાત કરીએ ચાલો ધાતુઓના કેટલાક સામાન્ય ગુણધર્મો તો ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવતી સપાટી ધરાવતા હોય છે ચળકાટ ધરાવતી તમે જોઈ શકો તાંબુ છે એલ્યુમિનિયમ છે લોખંડ છે એ શુદ્ધ અવસ્થામાં એની સપાટી ચળકાટ ધરાવતી હોય છે ત્યારબાદ તે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે આ પારા સિવાય મર્ક્યુરી સિવાય બધી જ ધાતુ સખત હોય છે આ લગભગ ધોરણ આઠની અંદર તમને આ બધી જ વસ્તુ આવી ગઈ છે બહુ ચર્ચાનો વિષય નથી પણ આગળ વાત કરીએ તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે તો એક્ઝેક્ટલી હવે તમે જોઈ શકો આ સોનાની જે પ્લેટ છે એને રોલિંગ કરી અને જેમ તમે ચાંદીનો વરખ આવે ને કાજુ કાજુકતરી ઉપર મોતીચોરના લાડુ ઉપર હમ જે ચાંદીનો વરખ લગાડવામાં આવે એવી રીતના સોનાનો પણ વરખ આવે તો આટલી હદે એને સ્મૂધ અને પાતળું સ્તર બનાવી શકાય તો આ બધી ધાતુઓની લાક્ષણિકતા છે આ બધી જે ધાતુઓ છે બરાબર છે ચાલો કે જેની સપાટીઓ ચળકાટ ધરાવતી દેખાય છે તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે તમામ ધાતુઓ છે એનો એક ગુણધર્મ છે કે ઉષ્મા અને વિદ્યુતનું એ વહન કરે છે આગળ વાત કરીએ તો તેમના ગલન બિંદુ ઊંચા હોય છે મતલબ કે એ નીચા તાપમાને પીગળી નથી જતા એ ઊંચા ગલન બિંદુ ધરાવે છે એટલે એનો ઉપયોગ ઘણી બધી જગ્યા ઉપર કરી શકાય બરાબર છે અને તેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે બરાબર ઘણી જગ્યાએ તમારા સ્કૂલની અંદર તમે જોયું હોય તો બેલ વાગતો હોય છે ટન આવો રણકાર ઉત્પન્ન થતો હોય છે બરાબર છે ચાલો અમે ધોરણ એક થી લઈને બાર સાયન્સ કોમર્સ અને આર્ટસના અગિયાર હજારથી પણ વધુ વિડીયો આપેલા છે જેની અંદર તમારા કોઈ પ્રશ્નનું સમાધાન ન થતું હોય તો અહીંયાથી તમને મળી શકે ત્યારબાદ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી જબરદસ્ત જઈ અને વિરુ કહેવાય એવી બે એપ્લિકેશનો તમારા માટે અમે લોન્ચ કરેલી છે વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન જેમાં વિદ્યાકુલ એપની અંદર અમે ડેઈલી લાઈવ ક્લાસ આપીએ છીએ સાથે સાથે રેકોર્ડેડ ક્લાસ પણ આપીએ છીએ સાથે ઘણું બધું મટિરિયલ પણ આપીએ છીએ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સોલ્યુશન પણ આપીએ છીએ જ્યારે યુથ એજ્યુકેશનની એપ્લિકેશનમાંથી તમે પેપર જનરેશન પણ ખરીદી શકો છો તદઉપરાંત તમે એમાં રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો છો અને બીજું ઘણું બધું મટિરિયલ્સ પણ મેળવી શકો છો અને જો તમને અમારા કોર્સ વિશે કંઈ પણ માહિતી મેળવી હોય કંઈ પણ ડાઉટ્સ હોય કે કેવી રીતે કોર્સમાં જોડાવું શું ફી હોઈ શકે આખા વર્ષ કેટલી ફેસિલિટી મળી શકે તો આ તમામ બાબત તમે આ બે નંબર ઉપરથી જાણી શકો છો આ હેલ્પલાઇન નંબર છે અમારા નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો અઠ્ઠાણું એક ચોર્યાસી ચોત્રીસ છ ચોર્યાસી પર અવશ્ય કોલ કરી અને તમે તમામ માહિતી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત અસ્તુ